નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કિશોરચારણિયા એજેબીબી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કનકપરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ઓનલાઈન ક્લાસીસ અંતર્ગત આજે આપણે એસવાયબીએ સેમેસ્ટર 3ના વિદ્યાર્થી, ઓપન વિષય ગુજરાતી અને મેઇન વિષય ગુજરાતીના વિદ્યાર્થીઓ જેના બોર્ડ છે સીઈજી 306 અને ઓઈજી 306, એ પેપરમાં યુનિટ 2 વેતન વિતરકૃતિના રેખાચિત્રો આપણે ચાલી રહ્યું છે, જેમાં આપણે 1-6 રેખાચિત્રો વિશે વાત કરી. આજે આપણે 7મું રેખાચિત્ર એટલે કે હેઝલ પદમણી. આ ચરિત્ર નિબંધમાં લેખક એક હેઝલ નામે એક ગાય છે, એ ચરિત્ર એ વ્યક્તિત્વની વાત કરે છે. બરોબર, તો શરૂઆત એ ચરિત્ર નિબંધની લેખક રૂડા હાજામથી કરે છે. શરૂઆતમાં જ્યારે લેખક નાના હતા ત્યારે કે અમે એકબીજાના વાળ હું બીજાને કાપી દઉં ને, એટલે એ એકબીજા વાળ કાપતા અને દાઢી તો કે અમે હાથે કરી લેતા. હવે એ જ્યારે રૂડો અજામ ગામમાં આવે છે તો કે લેખક શું કહે છે, એ કે અમુક જણા જે આવતા કે ભવાઈ આવતા કે પૂરી આવતા, કોઈ સર્કસ વાળો આવે કે કોઈ ખેલ કરવા વાળો હોય તો એ અમારી પાસેથી કે માંગતા, એટલે મીન્સ કે એક મંજૂરી લેવી પડે. ત્યારે આપણે જેમ પંચાયતમાં મંજૂરી લેવી પડે ત્યારે એ સમયમાં પંચ હતું ગામમાં, જે પંચ હોય પંચ પાસેથી એને મંજૂરી લેવી પડે કે ભાઈ મારે આ તમારા ગામમાં ખેલ કરવો છે કે ભવાયા છે કે મને રમવું છે. તો એ લેખકે ત્યારે ખબર નથી કે આ શું માંગવા આવ્યો છે અને પંચ પાસે એ માંગતો હતો, ને ત્યારે લેખક એક ચિત્રાત્મક દ્વારા એ પાત્રનું એક વ્યક્તિત્વ અને એક ચિત્રાત્મકતા ચરિત્રના શરૂઆતમાં જ કેવી રીતે ખડું કરે છે, જેનું ઉદાહરણ હું તમને બતાવું. તો બે વાઘ ધરાય એવો દેહ, માથે નેવાડ એવડી ઊંચાઈ, આંટાળું ફાડ્યું, છાતીએ ઢાલ ધરાવતું હોય એવું લાલ ભરતવાળું, ચાર કશું કેડ્યું, ઢીંચણ સમાણી ધોતી, લાલ સંગેરી આંખો, કાન ભરેલા વેંટ, સાકણ 8ની દોરી જેટલી જાડી, અડધો ચહેરો ઢાંકતી મૂછો, ખભે વેરું અને હાથમાં વાણની દોરીઓ બાંધેલ લોટા સાથે રૂડો અજામ પહેલો વહેલો લીંબડીયામાં આવી ઊભો ત્યારે અમે છોકરાઓ એને કાદુ કોકરાણી માની બેઠા. એટલે કે આ એક વ્યક્તિત્વ લેખક ચરિત્રની શરૂઆતમાં જ આપણને કરે છે કે લેખક એમ નાના હતા ત્યારે અમને એમ કે એ સમયમાં ઓલા ખેલ કરતા હતા નાટકનો, તો એ કાદુ મકરણી કે થોડાક સમય પહેલા જ અમારા ગામમાંથી ખેલ કરી ગયા હતા અને અમને એમ કે આ કદાચ સાચે જ કાદુ મકરણી આવે છે. બરોબર, તે સમય પંચ નક્કી કરે છે કે ઠીક છે, 12 મહિનાના ઘર દીઠ 2.25 રૂપિયા તને મળશે અને મળ દાણો તને ધાન દાણા એવું બધું મળશે, કોઈ ઘર ખાલી હોય તો એમ કરીને રૂડો અજામ રહી જાય છે. બીજે દિવસે તો એની પાસે ચાલુ અને આજુબાજુના 5 ગામ તારા કરાવે કે જયારે અહીંયાથી નવરો થાય ત્યારે તને ગામમાં પણ બીજા ગામમાં પણ જતું રહેવાનું. બરોબર, લગ્નમાં તને માણસોના ઉકા ભરી દેવાના એવું બધું કામ કરવાનું. થોડાક ટાઈમ પછી વળી પંચને એમ બહુ ખબર નહીં કે સારું કામ કરે છે એટલે પંચને એમ થાય કે લે આ 25 રૂપિયા એમ કરીને એને ઇનામ આપે છે. 1 મહિનો 15 દિવસ એ નથી દેખાતો અને પછી જયારે આવે છે ત્યારે એની સાથે એક પત્ની લઈ આવે છે, પોતે પરણી આવે છે. થોડાક ટાઈમ પછી ખબર પડે છે કે છોકરાને આખા ગામને એમ ખબર પડે છે. એ સમયમાં એ કે હેઝલ પદમણીનો પણ એક ખેલ થઈ ગયો હતો કાદુ મકરણીને, એટલે એનું નામ એ રૂડા આઝમની પત્ની આપતાનું નામ ખબર નથી, પણ એક પૌરાણિક ચરિત્ર પૌરાણિક પાત્ર પરથી એનું લેખકે નામ લીધું હતું કે લાગતી કેવી હતી, તો એ હેઝલ પદમણી એના જેવી જ લાગતી હતી. બરોબર, એટલે આ ચરિત્રમાં પછી ધીમે ધીમે એ હેઝલ પણ ગામમાં બધાની સાથે ભળી જાય છે અને હેઝલને એક ટેવ કે એનો કંઠે સારો, એનું રૂપે એવું કે બધા જોતા જ રહી જાય, એની કળામાં કંઠ સારો હોય તો વાળ એવા ગૂંથે કે કોઈ સારી છોકરી ન લાગતી હોય એ પણ એમ સારી લાગવા બની જાય. બરોબર, મહેંદી પણ એટલી રંગે, અંબોળા પણ એવા વાળ દે કે કોઈ આમ જોતું જ રહી જાય, અત્યારે બ્યુટી પાર્લરમાં જેમ વળે છે એમ એ સમયમાં પણ હેઝલ આવી રીતે લેખક અહીંયા કહે છે. એમ કરી અને 3-1 વર્ષો જેવા વીતે છે, પણ એ હેઝલને એક શેર માટીની ખોટ કે બાળક નથી અવતરતું એમ. બરોબર, પછી રૂડો અજામ એને કહે છે કે તું આ જે મરસિયા ગાવા જાસ ને મરણા ઉપર, એ દિવસે કે એટલે તને બાળક નથી રહેતા અને તને નહીં થાય એમ. પછી બે જણા બહુ એકવાર બાજે છે, એકવાર તો એ રૂડો અજામ હેઝલને જોડું મારે છે તો પોતાની એની બંગડી પણ તોડી નાખે છે, લોહી નીકળી જાય છે, પણ હેઝલ કાંઈ નથી કહેતી. એકવાર જ્યારે રૂડો અજામ બહારે ગયો હોય છે અને ત્યારે એને કહે છે ગામમાં સવા બુડિયાનો એક છોકરો મૃત્યુ પામે છે, રતનનો પતિ. બરોબર, એ મૃત્યુ પામે છે ત્યારે ગામ કહે છે કે લે હેઝલ મરસિયા ગા, પણ એ નથી ગાતી, એ કહે છે કે ના મને ના પાડી છે.
પછી ત્યારે એમ કે ગામ મરસિયા ગાઓ ને કાં પછી ગામ છોડો, તો લેખક હેઝલ ત્યારે મરસિયા ગાય છે. પછી આવીને ખબર પડે છે રૂડા ને, ત્યારે તો રૂડો સાવ જ બદલાઈ જાય છે, બિહેવિયર એનાથી સાવ જ બહુ જ ખરાબ વર્તન કરે છે. થોડાક ટાઈમ પછી રતન એને કહે છે કે ચાલ, એક ડોક્ટરે બતાવી આવી કે અત્યારે તો હવે દવાખાના બહુ થઈ ગયા છે. નાના કે મારે તો બીક લાગે, નાના કે કાંઈ ન થાય એમ કરીને બે જાય છે. થોડાક ટાઈમ પછી ડોક્ટર બધું ચેકઅપ કરે છે, બે ચાર વાર બોલાવે છે. એક દિવસ જ્યારે હેઝલ એકલી જાય છે ત્યારે ડોક્ટરથી એ નંદવાઈ જાય છે. ત્યારે આવીને રતનને કહે છે કે હેઝલ હું તો નંદવાઈ ગઈ, મારું તો જીવતર એળે ગયું. છેલ્લે પછી એ થોડાક ટાઈમ પછી રૂડો તો એનાથી આમ બહુ બિહેવિયર બહુ ખરાબ વર્તન કરે છે. પછી હેઝલ ત્યાંથી ગામ મૂકીને એકલી નીકળી જાય છે અને પછી રૂડો એને પાછી છેલ્લે ગોતવાય જાય છે. ત્યારે મહિનો દિન પાછો આવે છે, ત્યારે લેખક એમ કહે છે રૂડાને, જ્યારે અમે એવું લાગતું કે જ્યારે રૂડો પાછો આવે ત્યારે એમ લાગતું કે યુદ્ધમાં હારેલા યોદ્ધાજી આવતા હોય ને એના જેવો રૂડો લાગતો હતો તે દિવસે. અને પછી એમને પૂછતા તો કહેતો કે ના, એ તો શહેરમાં જ છે, એના ગામડે જ છે, પણ હકીકતે ક્યાં હતી એની રૂડાને નથી ખબર. ને આજે લેખક એમ કહે છે કે અત્યારે પણ ક્યાં છે, શું કરે છે એ પણ નથી ખબર. છેલ્લે લેખક એમ કહે છે કે ગામડે જાઉં ત્યારે ત્યાં પાંચ લીમડા હતા તે દિવસે, એ અત્યારે પાંચમાંથી બે રહ્યા છે. એ લીમડા હું જોઉં ત્યારે હેઝલ રમતી અને ગાતી હોય એ મને અત્યારે પણ દેખાય છે. બરોબર, આ ચરિત્રમાં હેઝલ પદમણી એટલે પૌરાણિક પાત્રથી એનું નામ રાખ્યું છે. હેઝલ એટલે રૂડાની અજામની પત્ની, અને ચરિત્રમાં આખું ચરિત્ર લેખક હેઝલ ઉપર જ અને રૂડા અજામ ઉપર જ નિરૂપે છે. આ ચરિત્રમાં લેખક બે રેખાચિત્ર એટલે કે રૂડા અજામ અને એક હેઝલ પદમણી. બરોબર, આ ચરિત્રમાં નેક્સ્ટમાં આપણે બીજું જોઈશું. થેન્ક યુ, આભાર.